ત્રણ દી તને એમ કીધું તું એને વાગ્યું છે એને લાવે છે મને સવારે ખબર પડી કે એ નથી રહ્યા પછી મેં વાટ જોઈ રહ્યા હતા કે પછી ફોન આવ્યો કે તમારો ડેડ બોડી પ્લેન દ્વારા આવશે ગંગોત્રીના દર્શન કરાવ્યા મને પછી એનો ફોન જ ન લાગ્યો ગુજરી ગયા આજ ખબર પડી પણ એ પડ્યા છે એ મને રાતે પમદી ખબર પડી હતી કોઈ કહેતો ન શોધ્યું છે એમ ભાવનગર જિલ્લામાંથી 35 લોકો લઈને ગયેલી બસ જે છે તે ખાપકી ઉત્તરાખંડના જે ગંગોત્રી હાઈવે છે ત્યાં અને તે જેમાં જે છે 7 લોકોના જે છે તે અવસાન થયા છે જેના કારણે ભાવનગરમાં હાલ તો શોક જેવો માહોલ છે ચારે બાજુ ત્યારે હાલ આપણે કઠવા ગામમાં છીએ અને કઠવા ગામમાં રાજેશભાઈ જે છે તેમનું પણ આ ઘટનામાં જે છે તે અવસાન થયું હતું તો તેમના પરિવારજનો આપણી સાથે જોડાયા છે તેમના પત્ની આપણી સાથે જોડાયા છે તેમની સાથે થોડી વાત કરીએ શું કહેશો બેન કઈ રીતે તમને ખબર પડી હતી ત્રણ દી તને એમ કીધું તું એને વાગ્યું છે એને લાવે છે મને સવારે ખબર પડી કે એ નથી રહ્યા ચારધામની યાત્રાએ ગયા હતા હા ચારધામની યાત્રાએ ગયેલા હતા ગંગોત્રીના દર્શન કરાવ્યા મને પછી એનો ફોન જ ન લાગ્યો છેલ્લે તમારી ક્યારે વાત થઈ હતી એમની સાથે જે દીનો અકસ્માત થવાનો હતો ત્યારે 12 વાગે પછી એની વાત જ નથી થઈ મેં ફોન લગાડ્યા હતા પણ લાગતા જ નહોતા તમને ક્યારે જાણ થઈ તમને આજે જાણ થઈ ગુજરી ગયા આજ ખબર પડી પણ એ પડ્યા છે એ મને રાતે પમદી ખબર પડી હતી કોઈ કહેતો ન શોધ્યું છે એમ કેટલા લોકો રહે છે પરિવારમાં 3 ભાઈ છે મારે 2 બેબી 1 બાબો છે મારા દેરને 2 બેબી ને 1 બાબો બે માર દેરાની ને કાંઈ નથી અને મારા સાસુ છે બાળકો શું કરે છે અત્યારે ભણે છે ભણે છે મારી મોટી બેબી સાયન્સમાં 11માં હશે 8માં છે બીજી અને બીજું ભણે છે શું કહેશો કે અત્યારે હવે બાળકોના ભવિષ્યનું શું ભવિષ્ય માટે કંઈક તો કરવું જ ને મારી મોટી બેબીને ડૉક્ટર બનવું જ પપ્પાની ઈચ્છા હતી અને ડૉક્ટર બનવું જ એકલા ગયા હતા રાજેશભાઈ અહીંથી અહીંથી એકલા એક ત્રાપસથી અને એક મણારથી અને દોસ્તારો સાથે ગયા હતા બધા 15 જણ હતા અહીં પરિવારે સાથે જવાનું પરિવારને સાથે નહોતા લઈ ગયા કે તમે હા અમે ન ગયા એકલા જ જવાના હતા કે હું એકલો જ આવું ને પછી અમે હમણાં જમ્મુ કાશ્મીર જઈને આવ્યા એને નહોતું જવું સાહેબ કે આવો ને એમ તો કે હું જાઉં મેં કીધું તો જાઉં તો એ ગયા 15મી ઓગસ્ટ એ ગયા 10 વાગે શું કામ કરતા હતા રાજેશભાઈ રેશન ચલાવતા હતા અને ટ્યુશન કરાવતા હતા અને એલઆઈસી નું કામ કરતા પંદરમી ઓગસ્ટનો એ દિવસ હતો ભાવનગરથી 35 યાત્રાળુઓને લઈને બસ જે છે ચારધામની યાત્રાએ રવાના થઈ અને 35 લોકો જે છે તે ઉત્તરાખંડમાં હતા અને ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર એક એવો અકસ્માત થયો કે બસ જે છે તે ખાંડની નીચે પડી અને બસમાં 35માંથી 7 લોકો છે તેમના ઘટના સ્થળે જ જે છે મૃત્યુ થયા ત્યારે હાલ આપણે કઠવા ગામમાં છીએ અને કઠવા ગામના રહેવાસી રાજેશભાઈ મેરનું પણ તે ઘટનામાં જે છે તે અવસાન થયું હતું તો તેમના પરિવારજનો આપણી સાથે જોડાયા છે તો તેમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ છે તમારું વિજયભાઈ મેર શું કહેશો રાજેશભાઈ શું તમારા સગા હતા રાજેશભાઈ અમારા કાકા થાય છે
શું કહેશો, શું ઘટના હતી સૌ પ્રથમ તો? એટલે ઘટનામાં તો એમ હતું કે 15 ઓગસ્ટના દિવસે લોકો ફરવા ગયા ચારધામ યાત્રામાં. હવે એવું તો કાંઈ ખબર નહીં કે આવું કાંઈ થઈ જશે. એટલે કદાચ 20 તારીખે રાત્રે મારામાં ફોન આવ્યો કે ભાઈ આવું કંઈક બન્યું છે એમ. મેં ન્યૂઝમાં જોયું તો નામ બધા હતા, નામ કંઈ આવ્યા નહોતા. સવારમાં 7-8 વાગ્યાની આસપાસ કંઈક ઘટના બની એ મને જાણ થઈ. પછી મેં ન્યૂઝમાં ને બધે જાણ્યું તો ભાઈ કે આવી રીતે આમ થયું છે ને થોડા ઘણા લોકો એક્સપાયર થયા છે અને થોડા ઘણા બીમાર છે, પેલા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. પછી જતા ટાઈમ જતાં તો લગભગ રાત્રે 10-11-12 વાગ્યાની આસપાસ આપણે હેલ્પલાઈન સેન્ટરમાં ફોન કરીને વાત મળી હતી. એમાં મારા કાકાનું નામ મેં આપ્યું તો મને ત્યાંથી આર્મીના જવાને મને કન્ફર્મ કર્યું કે નહીં, એમનું અવસાન થઈ ગયું છે. પછી એમને બધાને ઘરે જાણ થઈ લગભગ રાત્રે 12-1 વાગ્યા સુધી, પછી જાણ થઈ હતી એમને કદાચ. ઉત્તરાખંડમાંથી જે છે તે ક્યારે આ મૃતદેહ અહીં લાવવામાં આવ્યો? ઉત્તરાખંડમાંથી તો કાલે સવારથી એમ વાત હતી કે આવશે, પણ લગભગ કાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ અહીંયા નીકળ્યો હતો મૃતદેહ, અને લગભગ સવારે 6 વાગ્યાની આસપાસ અહીં ઘરે પહોંચ્યો હતો અમારે. કઠવા ગામના કેટલા લોકો જે છે તે ગયા હતા? કઠવા ગામથી તો એ મારા કાકા એક જ હતા અને એમનું ફ્રેન્ડ સર્કલ હતું આજુબાજુના ગામથી બધા, એ બધા જ હતા. અને લગભગ બધા લોકો તો અત્યારે હોસ્પિટલમાં જ છે. મારા કાકા એક અવસાન થયા એ સવારે આવ્યા, 6 વાગે એમનો મૃતદેહ અહીંયા આવ્યો છે. રાજેશભાઈના જે ભાઈ છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો કે તમને ક્યારે ખબર પડી હતી આ ઘટના આવી છે? મને તો કાલે ખબર પડી છે કે ભાઈનું મૃત્યુ થઈ ગયું છે. પછી અમે વાટ જોઈ રહ્યા હતા કે પછી ફોન આવ્યો કે તમારો ડેડ બોડી પ્લેન દ્વારા આવશે. પછી અમે બધા કંટ્રોલરમાં મેસેજ મોકલી દીધા, એ કીધું છે તમારે કે સવારમાં 6-7 વાગ્યા તમારે પગી જશે, એવો મેસેજ મળ્યા હતા. અને એમને સંતાનમાં એક નાનો બાબો 4 વર્ષનો છે અને 2 દીકરીઓ છે. દીકરી 11 સાયન્સ કરે છે અને છોકરી 8મું ભણે છે. બસ શું કહેશો કે રાજેશભાઈનો સ્વભાવ કેવો હતો? એ ગામમાં ટ્યુશન કરાવતા, ગામમાં 200 છોકરા ટ્યુશનમાં આવતા, ફી આપે કે ન આપે બાકી એને 15 વર્ષથી ટ્યુશન કરાવતા ગામ આખાનો, અને 5 વર્ષ સરપંચ રહી ગયેલા છે, માજી સરપંચ હતા. અને સ્વભાવ એવો હતો છે, બાળકો માટે ખૂબ લાગણી હતી. અને સરકારની એવી ઈચ્છા છે અમારે કે થોડોક લાભ અમને છોકરા માટે થોડોક સહાય કરે. પરિવારને ક્યારે જાણ થઈ હતી કે અકસ્માત થયો છે અને આટલું બધું જે છે તે ઘટના થઈ છે? પરિવારોને આ વાત મળી એટલે ઘરે કંઈ ન હોય કંઈ આવું થયું છે એટલે પરિવારને આજ રાતે મેં જાણ કરી. શું કહેશો કે એમના પત્ની અને બાળકોની હાલત કેવી છે અત્યારે? ત્યારે પત્ની તો તબિયત ખરાબ હતી, ત્યારે સારી છે. છોકરીને તાવ આવે છે અને નાના છોકરાને ખબર પડે નહીં. રાજેશભાઈના નાના ભાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે થોડી વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું કહેશો કે તમને આ ઘટનાની ક્યારે ખબર પડી હતી? ઘટનાની તે દિવસે ઘટના બની હતી 5-6 વાગ્યા આસપાસ. અમને 7:30 સાથે ન્યૂઝ આવ્યા કે આ રીતની ઘટના બની છે, કે તમારા ભાઈ તેમાં હતા. એટલે મેં તપાસ કરી કે હા ભાઈ પણ છે. પછી હેલ્પલાઇનના કોન્ટેક કરીને મેં પૂછ્યું કે આ રીતની ઘટના હતા કે હા બની છે, પણ તમને મોડેથી સાહેબ પછી મળશે જવાબ, કીધું કાંઈ વાંધો નહીં. પછી નજીકના એના મિત્ર દોસ્તારો ત્રાપદના હતા એ પણ ગયા હતા, એના ભાઈને તપાસ કરી પૂછ્યું હતા કે હા એ સાથે છે. પછી તમને લેટથી કહેવામાં આવ્યું હતું કે આ રીતની ઘટના બની ગઈ છે. રાજેશભાઈ સાથે છેલ્લી વાર ક્યારે વાત થઈ હતી? રાજેશભાઈ થી પહેલા વાત થઈ હતી, 2 કલાક પહેલાં વાત થઈ હતી, વિડીયો કોલિંગમાં પણ વાત થઈ હતી. પછી એના ફોન ટ્રાય કરતા હતા, પણ કેમ કે ફોન તો ખાઈમાં પડી ગયા હતા એટલે કાંઈ વાત થતી નહોતી. શું કહેશો એ લોકો કઈ રીતે ગયા હતા અને કઈ તારીખે ગયા હતા? 15 તારીખે ગયા હતા અને 20 તારીખે ઘટના બની હતી આવી. ક્યાં ક્યાં ફર્યા હતા અને ક્યાં બાકી હતું? ત્યાંથી ગંગોત્રી જવા નીકળ્યા હતા, ત્યાં આવી ઘટના બની ગઈ હતી. આગળ જવાના હતા પણ પછી તો આ ઘટના બની ગઈ હતી. શું કહેશો બાળકોની હાલત કેવી છે અત્યારે? બાળકોની હાલત તો બહુ ગંભીર છે અત્યારે, કહી ના શકાય, કેમ કે દુઃખની તો સંત છે જ તે. શું કહેશો કેવો સ્વભાવ હતો મોટાભાઈનો? મોટાભાઈનો સ્વભાવ તમે ગમે તેમને પૂછી શકો, કેમ કે ગામજનોને પણ પૂછી શકો, ઘરના ગમે તમે પૂછી શકો, કેમ કે બાળકો માટે કે ગામ માટે ગમે ત્યારે તમે અડધી રાતે કોલ કરો તો પણ જવાબ આપતા, એવું સ્વભાવનો તેઓ સારા હતા મોટાભાઈ. બાળકોનું ભવિષ્યનું હવે શું તમે વિચારી રહ્યા છો? તમે એના ભાઈ છો,
બાળકોનું ભવિષ્ય તો એ કે નાનો બાળક એક છે, બે બેબી છે, સરકાર માટે સહાય કરી કે ભાઈ સહાય કરે તો સારું. ત્રણ બાળકો હતા ને ત્રણ બાળકોએ પોતાના પિતાને જે છે તે ગુમાવ્યા છે આ ઘટનામાં, અકસ્માતમાં. અને હાલ તો જે છે પરિવારમાં જે છે સમગ્ર પરિવારમાં જે છે તે કરુણાનો માહોલ છે, શોકનો માહોલ છે. તો અત્યારે તો બસ આટલું ફરી મળીશું વાત ગુજરાતી પર.